गांधीधाम नगरपालिका फरी विवाद में सपड़ाई। पालिकाना प्रमुख ईशिता टिलवाणी पर फेंकाई शाही। गांधीधाम नगरपालिका प्रमुख पर शाही फेंकाता होबाळो मची जवा पाम्यो हतो। पालिका प्रमुख ईशिता टिलवाणीए पोलिस ने बोलावानी फरज पड़ी। पोलिस पहुंची घटना स्थले। पालिकाना प्रमुख पर शाही फेंकीने करवामां आवी रह्यो छे विरोध। शहरना वॉर्ड नंबर 12 में विकासना कामों न थता होय जेने लेना विरोध करवामां आव्यो अने पछी फेंकाई शाही। अगाउ पण पालिका प्रमुख रह्या छे विवाद में, त्यारे फरीथी आ विवादना वंटोड आव्या। गांधीधाम नगरपालिका विवाद में सपड़ाई छे। शाही फेंकवाना मामले होबाळो मची जवा पाम्यो छे। આ લોકો છે ને કોંગ્રેસનો કાયમ ત્રાસ છે, વાયલન્સ કરતા હોય છે, અમારી દર ત્રિમાસી કે સામાન્ય સભા હોય છે, આટલા બધા કામ કરાવી જાય, આ બધા પાંચે પાંચ કોંગ્રેસના કાઉન્સિલરો ટોળાના ટોળા લઈ આવે અને આ આવી રીતે કાયમ વાયલન્સ ક્રિએટ કરતા હોય છે, મારામારી ઉપર આવે, કંઈ પણ એસિડ ફેંકવાનું ને આજે આ તમે જોવો છો, આ તો આખા વયા ગયા અમે લોકો છતાં આ જોવો, આ દાદાગીરી જોવાનું હોય પોલીસને તો બી ડિવિઝન માં કયો, આ તમે આવી રીતે ઘટના સ્થળ ઉપર તમે અડધો કલાક સુધી આવતા લોકો ક્યાં રોડ બને છે, પેલા ગટર લાઈન નાખવાની અમે સતત રજૂઆત કરી છે, જી ભાઈ કોઈ આવ્યો નથી હજી સુધી, આજે અમારા બોર્ડ મીટિંગમાં પાંચ જે કોંગ્રેસના કાઉન્સિલરો છે એમને વાયલન્સ ક્રિએટ કર્યું છે, બોર્ડ મીટિંગ ચાલુ નથી કરવા દીધી, અમને રોકી અને આખું બોર્ડનું જે પણ જે સિટિંગ એરિયા હતો એમાં પણ બધું કુર્સીને બધું ઉછાળ્યું છે અને રફ લેંગ્વેજ યુઝ કરી છે, વાયલન્સ ક્રિએટ કર્યું, આ તમે જોવો છો ઇંકની બોટલો પ્લસ એસિડની બીજી બોટલો જ હતી, અને આવી રીતે કાયમ બોર્ડ મીટિંગમાં આ લોકોનો આવી રીતે દાદાગીરી હોય છે અને કામ નથી કરવા દેતા અને આવી રીતે વાયલન્સ ક્રિએટ કરતા હોય છે. મેમ, એમના દ્વારા જણાવવામાં આવ્યું કે એના વિસ્તારમાં કંઈક ભેદભાવ રાખીને કામ કરવામાં આવી રહ્યો છે, શું કહેશો? ભાઈ, આજે 12 કરોડના ખર્ચે આપણે વિવિધ વોર્ડ નંબર 12, વોર્ડ નંબર 8માં આપ જોઈ શકો છો રોડના કામો અત્યારે પણ ચાલુ છે, આપણે 2 વર્ષમાં ખૂબ જ કામ કર્યા છે, પાણીના કામો કર્યા છે, ગટરના જે નાની મોટી સમસ્યાઓ આપણે બધાના જ કામ કર્યા છે, કારણ કે પબ્લિક બધી જગ્યાએ હોય છે, અમારા પણ ભાજપના કાઉન્સિલર હોય છે, અમે ક્યાંય કોઈ જાતનો ભેદભાવ નથી કરતા, બધા જ વોર્ડના કામો કરીએ છીએ, તમે જોઈ શકો છો હાલે પણ જીયુડીસીના બધા જ રોડો ચાલુ છે કામ. એમને સામાન્ય સભાની બેઠક નગરપાલિકામાં રાખી હતી પરંતુ ટાઉન હોલમાં રાખવામાં આવ્યું, એમનો એ પણ વિરોધ છે સાથે.
એમનું કામ જ વિરોધ કરવાનો, એ ગમે એ વસ્તુમાં વિરોધ જ કરે છે. તમારે સામાન્ય સભા ચલાવવી છે, તમારે કામગીરી કરવી છે, તો તમે ગમે ત્યાં હોય ત્યાં બહુ કન્જેસ્ટેડ છે, એટલે આપણે આપણી જ આપણું જ છે નગરપાલિકાનું જ ટાઉન હોલ છે, તો બોર્ડ મીટિંગ ગમે ત્યાં હોય તમે આવો, તમારા કામ રજૂ કરો, જે પણ હોય. તમારે બીજા ખોટા વિવાદ કરવાનો શું મતલબ છે? બધી હતી ને, બોટલો જ હતી, આ તમે જોઈ રહ્યો છો, ગમે એ લખાવી શકે છે. મીન્સ વોટ, આ જોવો જ છો તમે? આ તો અમે આઘા વયા ગયા, અમારી સાથે બીજા બહેનો હતા, અને આટલું રફ લેંગ્વેજ, ગાળાગાળી, મારામારી આવી રીતે કરે છે, તો કોણ ઉભું રહેશે? આ તો શું રાહ જોવાની એક જગ્યાએ ઉભા રહ્યો કે કંઈક મોટું ઇન્સિડન્સ ક્રિએટ થાય? આ તમે જોવો જ છો, અને બધાની આટલા બધા કાઉન્સિલરો છે, બધાની વચ્ચે જ થયું છે, બધા હાજરીમાં, બધાની હાજરીમાં જ કે આ પાંચ કાઉન્સિલરો, કોંગ્રેસના કાઉન્સિલરોએ મીટિંગ અટકાવવા માટેના આ બધા ષડયંત્રો છે, આ કાયમના આવી રીતે આ બે વર્ષ અમારી ટર્મ થઈ છે, કાયમ સામાન્ય સભામાં આ લોકોના કંઈક ને કંઈક આવી રીતે અવરોધો હોય જ છે. કામની બાબત હોય કે કંઈ બહાનાથી આ લોકોની દાદાગીરી, ખુલ્લે આમ દાદાગીરી છે. ચીફ ઓફિસર દ્વારા શું જણાવવામાં આવ્યું? અમે બધા એ જ ચર્ચા કરતા હતા કે અમે અમારા લીગલ જે પણ એડવોકેટ હશે એની સાથે ચર્ચા કરીને આ લોકો ઉપર અમે લીગલ એક્શન લેશું.